नमस्ते विद्यार्थी मित्रों, नमस्कार ग्रुप ની ઓનલાઈન એજ્યુકેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 આપણો વિષય છે ભણી, એમાં આપણા ચેપ્ટર નું નામ છે ભૂમિતિના ખ્યાલો. ભૂમિતિનો જે છે ભૂમિતિના પાયાના ખ્યાલો આપવાનો છે. ભૂમિતિ એક તમારા માટે હવે એક નવો શબ્દ. ગણિત તમે હવે અત્યારે બીજગણિત અત્યાર સુધી શું શીખતા, તો કે બીજગણિત એટલે કે દાખલાઓ એ તમે શીખતા. હવે શું હશે, તો કે આકૃતિ આપેલી હોય એને આપણે શું કહેવાય, તો કે ભૂમિતિ. એટલે કે તમારે આકૃતિ ઉપરથી હવે તમારે શું કરવાના હોય, દાખલા ભણવાના હોય. તો તમારે જો ગણિત વિષય છે, હવે તમે ધોરણ 6 માં આવી ગયા છો, તો તમારે ગણિતના બે છે ને શું કહેવાય પાઠ પડે, બીજ ગણિત અને ભૂમિતિ એવા બે તમારે શું પડતા હશે ભાગ પડે. જો બીજ ગણિત હોય એમાં દાખલા આવશે, આવે છે ભૂમિતિનો ક્યાં પાયાનો ખ્યાલ છે એમાં તમારે શું આવશે, તો કે એમાં તમારે જે આકૃતિ આવેલી હોય એ બધી આવશે. હવે તમારે જો નવા શબ્દ શું શીખવાના છે, તો કે રેખા. આપણે રેખા કોને કહીએ, રેખા આપણે કેવી રીતના દર્શાવી શકીએ, તો જે રેખા છે એના બે ખૂણા કેવા હોય, જો તીર જેવી આખી એટલે કે બે બાજુ જે તીર જેવી નિશાની છે એને આપણે શું કહીએ છીએ, રેખા. કિરણ કોને કહીએ છીએ, તો કે કિરણ છે એનું જે પાતળું હોય છે તે સાઈડ હોય છે, એક જ સાઈડ જે તીર હોય એને શું કહેવામાં આવે છે, કિરણ. અને રેખાખંડ છે, રેખાખંડ કોને કહેવામાં આવે છે, તો કે રેખાખંડ એટલે કે એક લીટી ઊભી લીટી હોય એને આપણે શું કહી શકીએ, રેખાખંડ. રેખા એટલે કે તીર જેવી જે નિશાની છે તે કિરણ, એટલે કે શું થાય, એક જ બાજુ જે નિશાની તીર જેવી હોય તો એને શું કહેવાનું, કિરણ. અને રેખાખંડ છે તો કે જે ઊભા લીટા જેવી જેની રચના છે એને આપણે શું કહી શકીએ, રેખાખંડ. આ ત્રણ શબ્દ વિશે તમારે અત્યારે જે બેઝિક માહિતી છે, જો તમારા માટે ત્રણેય શબ્દ નવા આવે છે, આની બહુ મોટી મોટી વ્યાખ્યા અને બધી વસ્તુ તમારે ટેક્સ્ટબુકમાં આપેલી છે, પણ તમારે જેટલું યાદ શું રાખવાનું છે કે રેખા કોને કહે છે, કિરણ કોને કહે છે અને રેખા પણ કોને કહે છે. અહીંયા રેખા જુઓ, રેખા કોને કહેવાય, કે જેવી જેની તીર જેવી નિશાની એટલે કે બે બાજુ આવે તીર જેવી નિશાની હોય તો એને શું કહેવાય, રેખા. આપણે જે સરળ છે એ જ યાદ રાખવું છે, બીજી એક કોઈ વ્યાખ્યા નથી યાદ રાખવી. કિરણ કોને કહેવાય, તો કે કિરણ એક બાજુ જે તીર જેવી નિશાની હોય એને શું કહેશું, રેખાખંડ. એટલે કે ઊભા લીટા જે નીચેની રચના હોય એને શું કહીશું, રેખાખંડ. આ ત્રણેય વિશે તમારે જે તમારી મગજની પાકી બુક છે એમાં લખી રાખવાની, કોઈ નિશાનીથી દર્શાવે. જો રેખા હોય તો એને કોઈ નિશાનીથી દર્શાવે, કિરણ હોય તો એને કોઈ નિશાનીથી દર્શાવે, અને રેખાખંડ હોય તો એને કોઈ નિશાનીથી દર્શાવે, એ તમને ખબર પડી જોઈ. હવે જો દાખલા તરીકે અહીંયા આપણે ત્રણેય વસ્તુ દર્શાવી, હવે તમને કોઈ એમ કે એ બી કિરણ, તો તમારે ડાયરો પણ જમણી ઉપર જવી જોઈએ, આની ઉપર જવી જોઈએ. એ બી રેખા ડાયરો પણ જરી જાય અહીંયા, અને એ બી રેખા પણ તમારે જે હવે દાખલા શીખવાના આવે આગળના, જ્યારે તમે સ્ટાન્ડર્ડ માં આવો ત્યારે જો આવી રીતના તમને કોઈ એમ નહીં કે રેખાની નિશાની આવી થશે, કિરણની આવી થશે, રેખા પણ જો આવી રીતના તમારે જ્યારે દાખલામાં હોય કે તમારી રેખાની જગ્યામાં હોય તો આને સમજે, એ બી રેખાખંડ, એ બી કિરણ, એ બી રેખા, ત્રણેય વસ્તુને જો આ તમારા શું થાય છે, તો કે એક્ઝામ્પલ ત્યાં તમારે એક્ઝામ્પલ યાદ રાખવા હોય, તો જો તમારે આટલી વસ્તુ છે થિયરીમાં તમારે આગળ છે ચેપ્ટર સ્ટાર્ટ થાય છે ત્યાં લખીને રાખવાની છે. હવે જો આટલી વસ્તુમાં તમને ભૂલ થવી ન જોઈએ કે રેખા કોને કહેવાય, કિરણ કોને કહેવાય અને રેખાખંડ કોને કહેવાય. હવે આપણે જે સાધ્ય તમારું 4.1 છે એનો પહેલો દાખલો જોઈએ, કે બાજુના દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો. તમને અહીંયા 5 વસ્તુ પૂછવામાં આવેલી છે, એની સામે શું છે, તો કે આકૃતિ દોરેલી છે એ તમારે લખવાનો છે. પહેલો ક્વેશ્ચન શું છે, કે 5 બિંદુઓ લખો. બિંદુઓ એટલે કે શું થાય, તમે જે પ્રકાર કરીને દર્શાવેલી હોય એને શું કહેવાય, બિંદુ. તો જો અહીંયા આપણા બિંદુ આપણે દર્શાવેલા છે 1, 2, 3, 4 અને 5,
ओ થી અહીંયા જે બિંદુ છે આપણો ત્યાંથી સ્ટાર્ટ કરીએ ઓ પછી શું છે ઈ પછી શું છે ડી પછી શું છે તો કે અહીંયા જ લઈ લઈએ બી અને લાસ્ટમાં કયું છે સી આપણે 5 10 આવાના કીધા આપણે 5 10 આવી દીધા જો આવા દાખલા હોય ને સાવ સરળ હોય શું હોય આકૃતિ આપેલી હોય એના ઉપરથી તમારે જવાબ આપવાનો હોય છે બીજો શું છે કે રેખા રેખા કોને કહેવાય રેખા તમારે 5 લખવાની છે જો આપણે અહીંયાથી તમે રેખા એટલે રેખાની નિશાની આપણે હમણાં જોઈએ રેખાની નિશાની કેવી રીતના હોય તો કે બે બાજુ જેને તે થતા હોય એ શું થશે રેખા થશે હવે અહીંયા જો ડી ઈ તો ઈ એક રેખા બની પછી આ ઈ ને ઓ એ પણ એક રેખા બની છે કે નહીં પછી આ ઓ બી ઓસી બને છે કે નહીં તો તમે અહીંયા લખી શકો અહીંયા આપણે લખીએ હવે જો એક તો શું થશે ડી અને બી પહેલું વાક્ય એ થશે ને બીજું શું થશે તો કે ડી અને ઓ થોડી ઘણાને પ્રશ્ન થઈ કે અહીંયા ડી અને ઓ છે તો ઓને અહીંયા કાંઈ નથી પણ ઓ કોની સાથે જોડાયેલો છે અહીંયા સુધી તો છે જ તો એની નિશાની તો આ છે આવે ને ડી અને ઓ આવી શકે એના પછી જો ડી અને ઈ આવશે એના પછી જો ઈ અને ડી આવી શકે એના પછી ઈ અને ડી આ ત્રણેય શું થાય કહેવાય આપણા રેખા થઈ જાય રેખાની નિશાની છે એ જ આપણે જોવાની કે આવી નિશાની કોની કોની વચ્ચે બને છે જો અહીંયા ઓ અને સી ની વચ્ચે નો બને એ નિશાની જો ખાલી આમ જ કિરણ અંતર મૂકી હોય તો ઈ એમ આવશે બે હવે તમને શું પૂછ્યું છે કે ચાર કિરણો લખો જેની નિશાની કેવી થતી હોય આમ એક બાજુ કેવી નિશાની થતી હોય એ તમારે લખવાની છે તો પહેલું તો જો આપણે અહીંયા ઓ સી લખી શકીએ થઈ કે નહીં પછી તમારે એક પ્રકારે લખવાનું આપણે એક એક લખતા જઈએ જો એક તો શું થશે અહીંયા ઓ સી હશે તો આપણે એ લખીએ પછી ઓ બી થશે અહીંયાથી જે બધા કેન્દ્ર જોઈએ ઓ કેન્દ્ર છે ને અહીંયાથી બધા કેન્દ્રો નીકળે જો અહીંયા આ ઓ છે તો અહીંથી આ નિશાની થઈ કે નહીં બી સુધી તો આપણે એ પણ લખી શકીએ ઓ બી અહીંયાથી જો અહીંયા ઓ ડી અને બીજું શું થશે તો કે બી ડી ત્રીજું શું થાય તો કે ઓ ઈ એ તમારા શું થાય તો કે કિરણ થશે હવે તમારે શું જોવાનું છે તો કે રેખાખંડ કોને કહેવાય રેખાખંડની નિશાની શું થાય તો કે ઊભો છે લીટો હોય ઈ તો આપણે એમાં શું લખી શકીએ ડી ઈ લખી શકીએ જો આ ડી ઈ હોય તો ઈ ડી કોણ ઈ શું થશે એક બિંદુ એથી લઈ અને બીજા બિંદુ સુધી તમારે પહોંચવાનું જોઈએ એના પછી તમે લઈ શકો છો અહીંયા ઓ સી જો ઓ સી માં આવી લીટી થઈ કે નહીં અહીંયા જોવાનું આ લીટી થઈ છે ઓ સી ઓ કેન્દ્ર અહીંયા છે અને સી કેન્દ્ર અહીંયા છે એટલે બે ઇમરજી કેવી થઈ હવે રેખાખંડની નિશાની થઈ તો એ આપણે અહીંયા લખી શકીએ ઓ સી ને બીજું જો અહીંયા ઓ છે અને બી અહીંયા છે તો બે વચ્ચે નિશાની કેવી થઈ આવી થઈ તો આપણે ઈ પણ લખી શકીએ ઓ બી અને અહીંયા જો ઓ કેન્દ્ર અહીંયા છે ને બી અહીંયા છે તો ઓ ડી પણ થશે અને એના પછી જો કે ડી અહીંયા છે અને બી તો ઈ બી ની વચ્ચે પણ આ નિશાની થાય છે તો ઈ પણ આપણે શું કરી શકીએ લખી શકીએ તો આ તમારા બધા શું થયા તો કે રેખાખંડો થયા વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે અને પહેલાં જે થિયરી સમજાવી કે આજમાં જે આપણો દાખલો છે એ એટલે કે બોર્ડ પર જે કરેલું છે એ તમારી ગણિતની પાકી બુક હોય એમાં તમારે લખવાનું રહેશે થેન્ક યુ